પૂરું મેળવવાની ઈચ્છામાં માણસ ઘણું બધું ખોઈ બેસે છે સાહેબ. એ ભૂલી જાય છે કે અડધો ચાંદ પણ બહુ ખૂબસૂરત હોય છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, તો વાત કરી રહ્યા છે ફરી એકવાર હીરા ઉદ્યોગની અંદર સવાલ જવાબ વિશે. તમને હીરા ઉદ્યોગની અંદર જેટલા પણ સવાલ છે તો તમે કોમેન્ટ કરીને ફરી એકવાર આ વિડીયોની અંદર પૂછી શકો છો કે ડાયમંડ છે એની મારે ખરીદી કરવી છે તો હું ખરીદી ક્યાંથી કરું. તો જે લોકોને ભાઈ હીરાની, રફ હીરાની ખરીદી કરવી છે અથવા તો પોલિશ હીરાની તૈયારી કરવી છે અને એ લોકો પાસે લાઈન નથી, તો આપણે એને ક્રિસ્ટલ ક્લિયર લાઈન પ્રોવાઈડ કરશું. જે રફ હીરા છે એ ખરીદવા છે તો અત્યારે શરૂઆતની અંદર કયા રફ હીરા ખરીદાય, અને જો તમે રફ હીરા અત્યારે મેન્યુફેક્ચરિંગ કરો છો તો કઈ રફ આપણે લઈને અત્યારે તોડફોડ કરીને આપણે એને પોલિશ કરીને સેલ કરશું ને તો એ સેલિંગ થઈ જશે. તો આવા સવાલોનું નિરાકરણ કરવું પણ એટલું જ આવશ્યક છે. ઘણા લોકો ટેકનોલોજી અત્યારે આવી છે તો ટેકનોલોજીની અંદર એવું વિચારે છે કે આપણે જે મેન્યુઅલી પ્રોસેસ કરીએ છીએ ને એની અંદર જ વેઇટ વધારે આવે અથવા તો વજન છે એ આપણે સારો એવો લાવી શકીએ છીએ. અને સામે જે બીજા લોકો છે જે ડાયમંડનું મેન્યુફેક્ચરિંગ કરે છે અને એની અંદર પણ ટેકનોલોજીનો યુઝ કરીને છે ને સારામાં સારું વેઇટેજ લાવે છે, તો એ કઈ ટેકનોલોજીનો યુઝ કરે છે, કેવી રીતે યુઝ કરે છે, તો એના વિશે પણ આપણે નોલેજ લેવું એટલું જ આવશ્યક છે. અત્યારે આપણે ફ્રિકવન્ટલી જોઈએ કે ડાયમંડ ઉદ્યોગની અંદર લોકો છે ને જેઓ માર્કેટ સર્વે કરે છે ને કે માર્કેટ આ બાજુ નમ્યું તો આપણે એ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કરીએ, અને ડાયમંડ છે એ શેડ બાજુ નમ્યું અથવા તો વ્હાઇટ બાજુ નમ્યું તો આપણે એનું પ્રોડક્શન કરવા માંગીએ. તો એવી રીતે જે લોકો ફ્લેક્સિબલ રહે છે ને એ લોકો અત્યારે માર્કેટનો લાભ સારામાં સારો ઉઠાવી શકે છે. અને અત્યારે આપણે માર્કેટની અંદર હાલમાં વાત કરીએ તો અત્યારે શેડના ડાયમંડ સારામાં સારા ચાલી રહ્યા છે. જે લોકો શેડનું મેન્યુફેક્ચરિંગ કરે છે એ લોકોને ખ્યાલ હશે કે અત્યારે પ્રોડક્શન કરે છે તો શેડના ડાયમંડ છે, હવા શેડના ડાયમંડ છે, એનું સારામાં સારું અત્યારે એ લોકોને પ્રોફિટ માર્જિન પણ મળે છે અને સેલિંગ પણ થાય છે. તો આ વસ્તુ શું છે, આ માર્કેટ સર્વે છે. માર્કેટનો પણ આપણને આઈડિયા હોવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ છે એ માર્કેટની અંદર આવે છે અને ડાયરેક્ટલી એવું વિચારે છે કે મારે રફની ખરીદી જ કરવી છે, ભલે રફ ગોય પણ ભાવમાં મળે, તો એમ તમે શું થાય ખબર, એની અંદર તમારે ખોટ ખાવાનો વારો આવે. કારણ કે તમને ખ્યાલ જ નથી માર્કેટ શું છે, માર્કેટની અંદર સેલિંગ શું થાય છે, કેવા રફ ડાયમંડ સેલિંગ થઈ જશે, કેવા ડાયમંડ છે એ આપણે પડ્યા રાખવાના છે અને જ્યારે માર્કેટ આવશે ત્યારે એનું સેલિંગ કરવાનું છે. આ બધી જ વસ્તુ ખ્યાલ હશે ને તો જ તમે માર્કેટની અંદર સર્વાઈવ કરશો અને પ્રોફિટ માર્જિન લઈ શકશો. જો માર્કેટનો સર્વે જ નથી ખબર, માર્કેટ શું છે, કેવી રીતે ચાલે છે અને એની અંદર કયા હીરા સેલિંગ થાય છે એ જ નથી ખ્યાલ, તો તમે કેવી રીતે અંદર સર્વાઈવ કરી શકવાના. તો સૌથી પહેલાં જેટલા પણ સવાલ ઉદ્ભવે છે એનું નિરાકરણ લાવો. કોઈ પણ રફ ડાયમંડ છે એમાંથી જે પોલિશ ડાયમંડનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તો અંદર કોસ્ટિંગ શું થાય છે, તો એનું નોલેજ લ્યો કે રફ હીરા લીધા તો એનું કોસ્ટિંગ જે લાગવાનું છે એ લાગવાનું જ છે. અને અંદરથી માનો કે 33.33% આપણે વેઇટેજ આપણે ટોટલી ક્રાફ્ટ લાગ્યા તો ક્રાફ્ટની અંદર ગુણ્યા 3 કરીને જે આપણે એનો કટિંગનો કોસ્ટ, સાઇનનો કોસ્ટ અથવા તો ઓફિસ ખર્ચ ચડાવવાનો છે એ બધો ચડાવવાનો જ છે. તો આ બધી વસ્તુ છે ને ટેકનિકલી આપણે જોવાની છે અને એનું કેલ્ક્યુલેશન કરવાનું છે. આ વસ્તુ સૌથી પહેલી હોવી જોઈએ. અને ત્યાર પછી તમે એ ડાયમંડ છે એ ભાઈ ક્રાફ્ટ કરીને અથવા તો એનું મેન્યુફેક્ચરિંગ કરીને એને સેલિંગ કરી શકો છો. હવે સેલિંગની અંદર પણ તમારે જોવાનું છે કે જેને સેલ કરો છો એ વ્યક્તિ કેવો છે. વ્યક્તિને પણ ઓળખતા શીખવું પડશે માર્કેટની અંદર. કારણ કે લોકો છે ને એ બધા લેવા જ બેઠા છે માર્કેટની અંદર. તમે જેને પણ પોલિશ આપશો, રફ આપશો, બધું લઈ લેશે, પરંતુ સામે તમારી લાઈન છે એ વ્યવસ્થિત હોવી જોઈએ. વ્યક્તિ કોને સેલિંગ કરો છો અને બને એટલું, થાય એટલું છે ને, પોસિબલ જેટલું રહે એટલું તમે રોકડેથી વ્યવહાર કરવાનું રાખો. કારણ કે નાનો એવો જો તમારો બિઝનેસ હશે તો રોકડીઓ કરશો તો વધારે સારું પડશે, પ્રોફિટ માર્જિન થોડોક ઓછો રહેશે, થોડુંક રોટેશન છે એ પણ ઓછું રહેશે, પરંતુ તમને ધંધો કરવાની મજા આવશે. આ માર્કેટની અંદર અત્યારે બને એટલું તમે કરંટ રહ્યો અને સારામાં સારું પ્રોડક્શન લ્યો, કટિંગ સારું લ્યો, તો ઓબ્વિયસલી કોઈ પણ ડાયમંડ તમે મેન્યુફેક્ચરિંગ કરશો ને એ સેલિંગ થવાનો જ છે. હવે એની અંદર પણ પાર્ટીશન આવે કે કલરના ડાયમંડ, વ્હાઇટના ડાયમંડ, શેડના ડાયમંડ, એવી રીતે અંદર તમને શેની અંદર અનુભવ છે, કયા ડાયમંડ તમે તોડતા હતા, તો એ પણ વસ્તુ તમને આઈડિયા હોવો જોઈએ, ખ્યાલ હોવો જોઈએ. તો આ બધી વસ્તુનો સમન્વય કરીને તમે સારામાં સારું પ્રોફિટ માર્જિન લઈ શકો છો. અને જેટલા બી તમને ડાઉટ છે, કોઈ પણ સવાલ ઉદ્ભવતા હોય છે, તો આ વિડીયોની અંદર તમે કોમેન્ટ કરીને કોઈ પણ સવાલ પૂછી શકો છો, જેને રિલેટેડ હું પર્ટિક્યુલર તમારા નામ સાથેનો વિડીયો તમારી સામે મૂકીશ, જેથી કરીને તમને નોલેજ આવે કે ડાયમંડ છે એની અંદરની પ્રોસેસ શું છે, કેવી રીતે વર્કઆઉટ કરવાનું છે અને બધી પ્રોસેસ છે એ કેવી રીતે સાઇમલ્ટેનિયસલી થતી હોય છે.